બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ની ઉજવણી કરવામાં આવી। દીવ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સભાખંડ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને જાયન્ટ્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સાથે બ્રહ્માકુમારી ગીતાબહેન, જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના પ્રેસિડેન્ટ વિનયબેન શ્યા, સીડીપીઓ ગાયત્રીબેન, દીવ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનસુયાબેન કિશોર, મહિલા વકીલ અને જાયન્ટ્સ પાસ્ટ પ્રેસિડેન્ટ હેમલતાબેન બારૈયા તથા નૂતનબેન ફુગરો, લીગલ સેલ એડવોકેટ દર્શનાબેન સોલંકી સહિત બહોળી સંખ્યામાં મહિલા અગ્રણીઓ અને જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો શુભારંભ પરમાત્મા સ્મૃતિ નારી તું હે ભાગ્ય વિધાતા અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ। ત્યારબાદ સમૂહમાં જાયન્ટ્સ પ્રાર્થના કરવામાં આવી। મહેમાનોનું શાબ્દિક સ્વાગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના પ્રેસિડેન્ટ વિનયબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ લીગલ સેલ એડવોકેટ દર્શનાબેન સોલંકીએ જન્મ પ્રમાણપત્રના ફોર્મને ભરતી વખતે કાળજી રાખવા સલાહ સૂચનો કર્યા। બીકે ગીતા દીદી દ્વારા આ પ્રાસંગિક ઉદ્બોધનમાં મહિલા ઉત્થાન, નારી સશક્તિકરણ, ઈશ્વરીય જ્ઞાન અને ખુશહાલ જીવન જીવવા માટેની પ્રેરણા આપી। આ પ્રસંગે દીવ રાઇઝિંગ સ્ટાર ગ્રુપના યુવાનો કે જેઓએ 26 જાન્યુઆરીના રોજ દિલ્હી વિજયપથ પર પ્રધાનમંત્રી અને સમગ્ર દેશ સમક્ષ પોતાની નૃત્ય કલાની સુગંધ મહેકાવી હતી, એવા તમામ યુવાનો સાથે તેઓની માતાઓને પણ સાલ ઉડાડીને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ દીવની ગોલ્ડ મેડાલિસ્ટ દીકરી કુમારી ભાવિસાને સાલ ઓઢાડી તેમના માતા પિતાને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા। ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આયોજિત દેશભક્તિ ગીત સ્પર્ધામાં સ્ટેટ લેવલે બીજો ક્રમ પ્રાપ્ત કરનાર અર્ચનાબેન અને રંગોળી સ્પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરનાર નિર્મલાબેન બારિયા સહિતના વિજેતા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા। સાથે દીવ જિલ્લા જાયન્ટ્સ ગ્રુપના સભ્ય કાદરભાઈ કુરેશી અને પરિવાર હજ યાત્રા માટે જવાના છે, તેઓને પણ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અંતમાં દીવના મીડિયાકર્મી બહેનોને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા। આ પ્રસંગે દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા દ્વારા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે કોઈ પણ ફિલ્ડમાં દીકરીઓને આગળ વધારવા માટે પરિવાર સપોર્ટ કરે એવા શુભ સંદેશ સાથે સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી। ત્યારબાદ દીવ રાઇઝિંગ સ્ટાર ગ્રુપના યુવાનો દ્વારા માં હે તો હમ હે પર ખૂબ જ સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન અને આભારવિધિ સહાયક શિક્ષિકા પ્રતિભા ગૌરીશંકર સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ। કાર્યક્રમ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ બ્રહ્માકુમારી પરિવારના ભાઈ બહેનો તથા મહિલા મંડળની બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ। આજ અમે વિશ્વ મહિલા દિવસ ઉજવી રહ્યા છે તેમાં અમે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય તેમજ અમે જાયન્ટ્સ ગ્રુપ સાથે મળીને જે મહિલાઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેઓને અમે સન્માનિત કરી તેમજ એમએમાં હિન્દીમાં જેને એવોર્ડ મળેલો છે તેનું પણ અમે આજ સન્માન કર્યું તેમજ 26 જાન્યુઆરીએ આપણા દીવના બાળકોએ જે દિલ્હી જઈને પરફોર્મન્સ આપ્યું તો તે માટે હું આજે મોદીજીનો ખૂબ આભાર માનું છું અને આપણે પણ ગર્વ લેવા જેવી વાત છે કે આપણા દીવના બાળકો ત્યાં જઈ પરફોર્મન્સ આપ્યા, તેમનું પણ સન્માન અમે કર્યું, તેમનું તો કર્યું છતાં જ્યારે તેમની માતાઓ હા પાડે ત્યારે જ આ શક્ય બને છે, તેથી તેઓની માતાનું પણ અમે સાથે સન્માન કર્યું તેમજ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ કાદરભાઈ ફેમિલી સાથે હજ પડવા જાય છે તેમને પણ અમે આજે આશીર્વાદ રૂપે ફૂલ હાર પહેરાવ્યો તેમજ નાળિયેર આપી તેમને